ट्राफिक नियम ना जागृति कार्यक्रम योजायो। पूर्व कच्छ जिल्ला मा अलग अलग जग्याए ट्राफिक ना नियमो नु पालन करवामा आवे तेवा हेतु थी भचाव मा जिल्ला ट्राफिक द्वार प्रोग्राम करवामा आव्यु हतु। ड्राइवरो अने ट्रांसपोर्टेन ना मालिको अने ड्राइवरो ने ट्राफिक ना नियमोनी जानकारी आपवामा आवी हती, जेवा के ट्रकमा ताड़पत्री अने चालू गाड़ीए मोबाइल फोन नो उपयोग ना करवो, रोड उपर गाड़ी पार्किंग ना करवी जोईए तेवी जानकारी आपवामा आवी हती। ट्राफिक ना जिल्ला ना अधिकारी वी एल परमार तथा तेमनी आखी टीम द्वारा कार्यक्रम करवामा आव्यु हतु तथा ट्रांसपोर्ट ना मालिको साथे जोड़ाया हता। महित सिंह जाडेजा अने गनी भाई अने ड्राइवरो नी हाजरी मा कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम नी आभार विधि धर्मेंद्र सिंह जाडेजा द्वारा करवामा आवी हती। तेमज ड्राइवरो ना अन्य ग्रामजनो तमाम नु जिला ट्राफिक पुलिस वती हार्दिक स्वागत करवामा आवे छे। आज नो सेमिनार आपनो छे એ ટ્રાફિકને લગતા જે નિયમો છે એને પાળવા માટે શું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની થોડીક આપને જાણકારી આપવી છે એના માટેનો છે। તો આ થોડી વાત માટે 10-15 મિનિટ માટે સૌ ધ્યાનથી મોડા પૂછીએ તો કંઈ થઈ નથી જોવાનું, બરાબર? એક ફેરો કદાચ આખા દિવસમાં ઓછો થશે તો એટલું બધું નુકસાન નથી થવાનું, પણ આ નુકસાન આપણને કાંઈ બી થઈ શકે છે। ના સર, વેરી ગુડ, સારું સૂચન છે તમારું। આ માટે મેં મારા સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરતા હો, બરાબર, એટલે આનું રિઝલ્ટ આપણને ટૂંક સમયમાં મળશે જ હવે, કે જ્યારે કોઈ પણ ટ્રકમાંથી કોઈ પણ વસ્તુ પડતી હોય, બરાબર, વસ્તુ પડતી હોય, મીઠું પડતું હોય, રેતી પડતી હોય કે માટીના કાંકરા પડતા હોય, પછી કપચીના કાંકરા બી પડતા હોય છે, મારા ધ્યાનમાં બી છે આ બધી વસ્તુ, એટલે મેં ઓલરેડી બોલાવીને તમામને સૂચના આપી છે અને આનો અમલ ચાલુ થઈ ગયો છે અને આનું રિઝલ્ટય આપણને ટૂંક સમયમાં મળશે એ હું બાહેધરી આપું છું તમને। બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રીતે જવાબદારી આપણે સ્વીકારી કે હું મારી ગાડી છે ઇમરજન્સી કોઈ એવું કામ સિવાય રોડ ઉપર ન રાખો તો આપણે અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરી શકીએ। અમુક વાર ડ્રાઈવર મેઇન હાઈવે ઉપર ગાડી રાખી જાય છે, ઠીક છે, બાય ચાન્સ કોઈ એવી તકલીફ થઈ હોય તો ગાડી ઊભી રાખે, અમુક સામાન્ય નોર્મલ કામ હોય તો ગાડી 1-1.5 કલાક રાખી મેઇન હાઈવે ઉપર મૂકી જાય છે। અને એક વસ્તુ કહેવાની કે જો ગાડી બંધ થઈ ગઈ આપણી
તો પાછળ સેફટી કોણ રાખવા? રાતના સમયમાં મેઇન હાઈવેમાં તમારી ગાડી ઊભી હોય છે, એટલે કોઈ બાઇકવાળો કે ફોર વ્હીલવાળો પાછળની અંદર ઘૂસી જાય છે અને અકસ્માતનું પ્રમાણ વધે છે. એટલે અહીંયાથી જે તમારો કિંમતી સમય કાઢી આવ્યા અને આગળ તમે તમામ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરશો એવી આશા સાથે તમામ વ્યક્તિ તથા અમારા સાહેબ તથા જે ટ્રાન્સપોર્ટના જે મેમ્બર્સ આવ્યા તમામનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.